સાથેના પત્ર વ્યવહાર આગળ આપણે જોઈએ પત્ર નંબર પાંચ ત્રણ પત્ર આપણે ક્લિયર કર્યા કે બેંક સાથે પત્રવ્યવહાર કરતા હોઈએ ત્યારે આપણે તન પેરેગ્રાફની અંદર ખાસ તો શું લખવાનું છે હવે પાંચમો પત્ર સેવા મેળવવા માટેનો છે એક આપણે કમ્પ્લેન લેટર જોયો આગળનો જ એમાં શું હતું ઓલા બાર હજાર રૂપિયાવાળું આંકડામાં લખ્યું હતું શબ્દોમાં નહોતું લખ્યું અને આભાર છે એ ડાબી સાઈડ લઈ ગયા હતા બે બે તમને જોવા મળશે પણ રિયાલિટી શું છે એ આપણે ખબર હોઈ જાય જો એક વખત વ્યવસ્થિત પત્ર લખવામાં હાથ લાગી ગયો ને તો પછી મને એમ છે ક્યાંય આપણે એમને ખબર પડી કે પત્ર લખાતું ને ત્યારે જ મગજ છે એ સંકેત દેવા માંડે કે આપણે અહીંયા આ જ વસ્તુ કરવાની થાય ત્રણ પત્રની અંદર તમે તમારી રીતે લખવા માટે છૂટા છો પણ આ જે કાયમી સાત ભાગ છે એમાં ક્યાંય બાંધછોડ હાલશે નહીં રેડી જો એ પાંચમો પત્ર કે છે કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે એટીએમ સુવિધા અમે અગાઉ આપણે આ થોડીક આના ઉપર ચર્ચા થઈ ગઈ હતી કે ક્રેડિટ કાર્ડ એ નોખી બાબત છે પણ એટીએમ ક્યો કે ડેબિટ કાર્ડ ક્યો બે એક જ છે એટીએમ આનું ફૂલ ફોર્મ આપણે જોયું હતું એટીએમ ક્યો અથવા ડેબિટ કિયો અને પછી આ શબ્દો મૂક્યો છે ક્રેડિટ કાર્ડ ખાતું ખોલાવો ત્યારે બેંક જનરલ આ વસ્તુ ડિક્લેર તમને કરતી જોઈએ તમને આપી જ દે એટીએમ કાર્ડ ફૂલ ફોર્મ એક માર્કમાં પૂછાઈ ગયેલું છે બોર્ડનો જૂનો પ્રશ્ન છે ઓટોમેટિક ટેલર મશીન જોજો ખાસ એટીએમ ઓટોમેટિક ઓટોમેટેડ ટેલર મશીન ઘણા એને વલ્ગર લેંગ્વેજમાં એમ કે ઓલ ટાઈમ મની કે અઠવાડિયાના સાતે સાત વારમાં ચોવીસ કલાક એટલે ચોવીસ બાય સાત તમે ક્યારેય પણ રૂપિયા ઉપાડી શકો અને ઓપ્શનમાં વિકલ્પમાં ધડ કરતો પેલો ઓપ્શન જે આપેલું ઓલ ટાઈમ મની એટલે આપણે એમ જ લાગે કે હા ગમે ત્યારે પૈસા ઉપાડવાની સગવડ ધરાવતું કાર્ડ ઓલ ટાઈમ મની પછી ક્યારેક આપ્યું ઓટોમેટિક ટેલર મશીન ઓટોમેટેડ ટેલર મશીન એવા ચાર ઓપ્શન એકબીજાની હાવ બાજુના હોય એટલે આપણે અહીંયા મતી ભ્રમ થઈ જાય કે સાચું શું જૂનો પ્રશ્ન બોર્ડનો ત્રણ કે ચાર વર્ષ પહેલા બોર્ડની અંદર પૂછાયેલો છે વાણિજ્યની અંદર પણ આ પોઈન્ટ આવે છે એટલે આપણા માટે ખાસ મહત્વનો રહેશે હવે છે ક્રેડિટ કાર્ડ હવે ક્રેડિટ કાર્ડ બેંક તમને ખાતું ખોલો એટલે ના આપે પહેલી જ વાત કારણ કે તમે બેંકના હજી નવા કસ્ટમર જો હજી તમે ખાતું ખોલાવીને જ આવ્યા છો છ મહિના થઈ જાય બેંક જુએ કે ના તમારો સંબંધ બેંક સાથેનો વ્યવસ્થિત રહ્યો છે ખાતામાં રૂપિયા પડ્યા રહે છે ડિપોઝિટ થાય છે તમારામાં બેંકને કંઈક ફાયદો દેખાય છે ઓનલાઈન ખરીદી તમારી સારી હોય આ બધાય પરિબળો બધાએ પાસા જોઈને અને બેંક તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી હોય જેમ કે ફ્લિપકાર્ટ માટેનું ક્રેડિટ કાર્ડ આવે છે ને રેડી એટલે અહીંયા ત્રણે ત્રણ વસ્તુ લઈ લીધી છે પણ આ એવું કહેવા માગે છે કે કદાચ આને રિલેટેડ કોઈ પત્ર લખવાનો આપણે થાય તો પત્રના ત્રણ ભાગની અંદર આપણે શું લખશું જોઈ દિનેશ શાહ પત્ર લખનાર છે વ્યક્તિનું નામ છે એટલે પાછળ કે અલ્પ કે પૂરણ વિરામ છે નહીં સાય આર્ટ સ્ટોર ડભાણ ચોકડી નડિયાદ આંકડાના પિનકોડ પત્ર લખાય અગિયારમી ઓક્ટોબર બે હજાર સત્તર ડાબી સાઇટ ખૂણા ઉપર મોબાઈલ નંબર આપ્યા છે મેં ત્યારે કીધું ફોન નંબર લખવાની ભૂલ ન કરતા લખો તો તમારી ઈચ્છા ના લખો તો બેસ્ટ છે પણ એની જગ્યાએ મોબાઈલ નંબર લખવાના દસ આંકડાના ફોન નંબરમાં આપણે કીધું હતું સો લોચા પડે કાઉસમાં પિનકોડનો નંબર લખવા પડે બરાબર ડાયલના કોડ નંબર હવે પત્ર જાયે કોને યુકો બેંકના મેનેજરને એટલે અહીંયા આંતરિક સરનામામાં સંબોધન એરું મેનેજર શ્રી યુકો બેંક ક્યાંય પીજ રોડ નડિયાદ સરસ વિષય આપ્યો છે ડેબિટ એટીએમ કાર્ડ સુવિધા મેળવવા માટે જો અહીંયાથી ક્રેડિટ ક્રેડિટ કાર્ડ શબ્દ કાર્ડ નાખો પણ ઉપર એ જ પેજ ઉપર જુઓ તો એમાં એમ લખ્યું હોય કે ડેબિટ કાર્ડ સ્લેશ માયરો ક્રેડિટ કાર્ડ પાછો સ્લેશ માયરો એમ પછી કીધું કે એટીએમ સુવિધા મેળવો અને આ એ ક્રેડિટ કાર્ડનો ક્યાંય ઉલ્લેખ નથી શું લેવાના કારણ કે હજી નવું જ એકાઉન્ટ હોય એટલે આપણે કીધું હતું કે નવો સંબંધ હોય એને બેંક ક્રેડિટ કાર્ડ ઇસ્યુ ન કરે પણ એટીએમ કાર્ડ તો તમને મળી જ જાય એટીએમ શું છે તો કે તમારા ખાતામાં રૂપિયા હોય એની મર્યાદામાં રહીને તમે ઉપાડી શકો એ એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ શું છે કે તમારે ઓનલાઈન તમે કોઈ વસ્તુ જુઓ તમને ગમી ગઈ ભાવ વ્યવસ્થિત લઈ ગયા હવે તમારે ખરીદવી છે માની લો કે મારે ક્રિકેટનું બેટ ખરીદવું બરાબર મારું એકાઉન્ટ બેલેન્સ છે ત્રણ હજાર રૂપિયા અને બેટ આવે છે ચાર હજાર રૂપિયાનું હવે ખાતામાં ત્રણ હજાર છે અને ક્રિકેટ બેટની કિંમત ચાર હજાર છે બેટ મારે જોઈ છે ઓનલાઈન પરચેસ કરવું છે મારી પાસે બે કાર્ડ છે એટીએમ કાર્ડ છે ને ક્રેડિટ કાર્ડ છે તો મારે આ બેટની ખરીદી કયા કાર્ડ ઉપરથી થશે એટીએમ કાર્ડની મદદથી થશે એટીએમ કાર્ડથી તમે પૈસા ઉપાડી શકો અને પે કરી શકો ચૂકવણી કરી શકો પણ મેક્સિમમ તમે કેટલામાંથી ચૂકવવી કંઈ નથી પણ બેટની કિંમત ચાર હજાર છે તેવા સંજોગોમાં શું કરીશું એક હજાર રૂપિયાનું ઓછું છે તો આ હજાર રૂપિયાને આપણે લોચો કાઢવા માટે શું કરશું ક્રેડિટ કાર્ડથી બેટના ચાર હજાર રૂપિયાનું પેમેન્ટ કરશું ખાતામાં ત્રણ હજાર ચૂકવશું ચાર હજાર તો ત્રણ હજાર ઓછા થઈ જશે ના એ એમને જ રહેશે તો આપણે બેટ મંગાવી લીધું ચાર હજાર ચૂકવાઈ ગઈ ચાર હજારથી ચૂકવાના ક્રેડિટ કાર્ડમાંથી એ આપણે ચાલીસ દિવસે ચાર હજાર રૂપિયા ચૂકવવાના થશે જો એ ચૂકવવામાં આપણે લેટ જશું તો ચાર હજારનું ઇન્ટરેસ્ટ લાગશે વ્યાજ આ ત્રણ હજાર તો તમારે એમને છે જ પણ તમને જો એવું લાગે કે હું ચાલીસ દિવસમાં બીજા મારા ખાતામાં બે હજાર રૂપિયા આવી જશે અને પાંચ હજાર રૂપિયા થઈ જશે એમાંથી ચાર હજાર ચૂકવી દઈશ આ છે ક્રેડિટ કાર્ડ તમારા ખાતામાં ના હોય છતાંય તમે કોઈ વસ્તુ ખરીદી શકો બિલ ભરી શકો લાઇટ બિલ હોય ગેસ સિલિન્ડર હોય બરાબર આ છે ક્રેડિટ કાર્ડ જોઈ પત્ર શું કહીએ પત્રમાં ક્રેડિટનો ઉલ્લેખ અહીંયા કરેલો નથી સાહેબ શ્રી કરીને સંબોધનમાં એ છે કે હું છેલ્લા ચાર વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા નંબર એક્સ વાય જેટ ધરાવવું તમામ પ્રકારના નાણાકીય આ તો સેમ વસ્તુ જે દરેક વખતે આપણે બોલતા આવ્યા છે હવે દિનેશભાઈ જે છે એ પોતાનો પરિચય આપે છે ચાર વર્ષથી એ તો સંબંધ છે બેંક સાથે યુકો બેંકને પત્ર લખાય છે ને યુકો બેંકના મેનેજરને છેલ્લા દસ વર્ષથી હું ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાના વ્યવસાય સંકળાયેલો છું ગુજરાત અને ગુજરાત બહાર મારે માલસામાન ખરીદવા જવું પડે ખરીદી રોકડમાં કરવી પડે એટલે મોટી રકમ લઈને ટ્રાવેલિંગ કરવું પડે એટલે અહીંયા ચોરી લૂંટફાટની બી ક્રિ બરાબર કે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા ખિસ્સામાં લઈ અને બસમાં કે રિક્ષામાં કે એમાં ટ્રાવેલિંગ કરવું દિવસ અને રાત અજાણ્યા સમયે અજાણે સ્થળે તો જોખમ રહે તો આને નિવારવા માટે શું કરવું કે બેંક તમને બે ઓપ્શન આપે ક્યાં એક તો તમે ચેક લખી નાખો નો ટેન્શન જેમ આગલા આગલા લેક્ચરમાં આપણે જોયું હતું બાર હજાર રૂપિયા બરાબર મની ટ્રાન્સફર કરી નાખો પેટીએમ કરો પણ આ તો પત્ર છે એટલે પત્રની લિમિટમાં રહીને આપણે ચર્ચા કરીએ કે નાણાંની સલામતી રહીને કોઈ શહેરમાંથી નાણાં ઉપાડી શકાય એવી સગવડતા આપતું ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ મને આપવા વિનંતી ચાર વર્ષ થઈ ગયા એટલે ડેબિટ કાર્ડ મળે નો પ્રોબ્લેમ જો બેંક આઈ સંબંધ સારો હોય તો બાકી તમે ચાર વર્ષથી આ બેંકમાં એકાઉન્ટ ખોલેલું હોય તો એકાઉન્ટમાં કાંઈ તમે નાખતા જ ન હોય પૈસા જ ન હોય ખાલી સો બસો પાંચસો હજાર બે હજાર રૂપિયા હોય ન એમાંથી કાંઈ જમા કરતા હોય નો પૈસા ઉપાડતા હોય હાઉ નિષ્ક્રિય પડ્યું હોય એકાઉન્ટ તો પછી ચારને ભલે બેંક આવી રહ્યો તમારે ચૌદ વર્ષનો સમય થાય તો અમુક બેંકો તમને એ ક્રેડિટ કાર્ડ ના પણ આપે એવું જરૂરી નથી કે ચાર કે પાંચ વર્ષ થઈ જાય એટલે તમને આપવું જ પડે બેંકને વ્યવસ્થિત લાગે કે ના આ વ્યક્તિ પાછો પૈસા ચૂકવી શકશે એટલી કેપેસિટી છે તો જ તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરે ઓકે એના ઉપર પણ જીએસટી અને અન્ય ચાર્જ અને એવું બધું છે જ ઓકે હવે આ અંગે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અથવા આધારરૂપી દસ્તાવેજોની જરૂર પડશે એની જાણ કરશો આ બેંકને એમ કહે છે એટલે હવે ફરીથી બેંક આને પત્ર લખશે કે ભાઈ તમારે એટીએમ કાર્ડ જોઈએ છે તો તમારે આટલી આટલી વસ્તુની ઝેરોક્ષ આ પાસપોર્ટ સાઇઝના ફોટા કે આ વસ્તુ તમારે જોશે જોકે કોઈ પણ બેંક એવા લોચામાં પડવા કરતાં પોતાના ક્લાયન્ટને પોતાના કસ્ટમરને ખાતાધારકને બેંકનું ખાતું ખુલ્યાના એક મહિનાની અંદર જ લગભગ પછી દરેક બેંકનો સમયગાળો થોડોક વેરિએસન ટાઈપનો હોય અલગ અલગ હોય પ્લસ માઇનસ પાંચ દસ દિવસ થઈ શકે બરાબર પણ ડેબિટ કાર્ડ તો સાથે આપી જ દઈએ ક્રેડિટ કાર્ડ ના આપે ડેબિટ કાર્ડ તો આપી જ દઈએ જેથી તમે પૈસાની લેતી દેતીના મામલામાં કોઈ ગૂંચોળમાં પડો નહીં ઓકે આભાર વ્યક્ત કર્યું છે ફરીથી ડાબી સાઈડ ગયો ખોટી બાબત છે આભાર વચેલીઓ આપનો વિશ્વાસ શું ત્રણ લીટીમાં સહી પૂરી કરી દીધી છે ઓકે આગળનો પત્ર જોઈ કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ગુમ થઈ જાય ત્યારે બેંકને વિનંતી પત્રમાં શું લખશું તો જનરલ જ આપણે ચર્ચા કરી શું કામ આપણે ચર્ચા કરી કે બાય ચાન્સ આવું પત્ર આપણે ને આપણે લખવા બેસીને તો આપણું પ્રેક્ટિકલ જે નોલેજ હોય ને એ આપણે કામ લાગે આપણે ઘણી એડવર્ટાઇઝમેન્ટ જોતા જઈશું કે બેંક એમ કહેશે કે ભાઈ તમારા પાસવર્ડ ક્યારેય કોઈને કયો નહીં કોઈને તમારા જે સિક્રેટ પિન હોય ચાર આંકડાના એટીએમના પિન હોય મોબાઈલ બેન્કિંગ નેટ બેન્કિંગના પિન હોય એ કોઈને કહેતા નહીં તમે મનમાં રાખો આવી એડ એડ આવે છે ને આપણે જોતા આવીશું શું કામ ફ્રોડમાંથી બચવા માટે બરાબર પછી કાર્ડની પાછળની સાઈડ આમાંથી તમે જુઓ ઘણા કાર્ડ આપણે એટીએમ કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જોયેલું હશે તેમાં તમે જોતા હશો કે છેલ્લે ત્રણ આંકડાના નંબર આવે ડિજિટ તન આંકડા આવા ચોરસ બ્લોકની અંદર લખેલા હોય જેને આપણે કહી આ તન ફૂદડીયું હોય પછી આપણે એક્ઝામ્પલ રૂપે છે તન આંકડા લખેલા હોય માની લો કે ત્રણ સાત એક તો આ શું થયું આપણું સીવીવી કોડ આની પણ એડવર્ટાઇઝ આવે આપણે જોતા હોઈશું ઘણી વખત એડા આપણે જોતો હોય એમાં લખ્યું કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ એના સીવીવી નંબર તમે કોઈને આ જણાવો નહીં કે ભાઈ મારા કાર્ડની પાછળ ત્રણ સાત એક લખેલા છે તમારા ખાતામાંથી રકમ ઉપડી જશે રેડી તો આવું થાય તો તરત શું કરવું તો કે આપણા ક્રેડિટ કે ડેબિટ કાર્ડના જે મોટા નંબર હોય ચોકે ચોકે સોળ આંકડાના નંબર હોય ચાર ચારના ચાર ભાગ પડે એટીએમ કે ક્રેડિટ કાર્ડની અંદર એક ભાગ બે ભાગ અને અહીંયા આપણું નામ હોય પછી કાર્ડ આપવું હોય એની તારીખ અને અંતિમ તારીખ માની લો કે કાર્ડ આપવું તમને દસમા મહિનામાં બે હજાર ને અઢાર તો અહીંયા દસ અને અઢાર અને કાર્ડ પત્તું હોય દસ ચોવીસ આ અંતિમ તારીખ તો તમે તરત જ બેંકને ફોન કરો કાર્ડ એ આપણા ખિસ્સામાંથી પાકેટમાંથી ઘરમાંથી ક્યાંક ખોવાઈ ગયું કોઈક લૂંટી ગયા ચોરાઈ ગયું એક્સ વાય જેટ જે કોઈ ઘટના બની હોય તો તરત બેંકને ફોન કરીને આ ચોક્કે ચોકે સોળ નંબરના ડિઝિટ આપણું નામ અને બેંક જે આપણે ઇન્ફોર્મેશન પૂછે કાર્ડને રિલેટેડ આપણી બર્થડેટ કે એક્સ વાય જેડ ખાતરી કરવા માટે એ તમને તમે એને જણાવો અને કહી દીઓ કે ભાઈ આ નંબરનું કાર્ડ મારું છે એક કોઈ વ્યક્તિ ઉપાડી ગયેલ છે કે ખોવાઈ ગયું છે કે તૂટી ગયું છે કે એક્સ વાય ઝેડ એનો કોઈ વ્યક્તિ ખોટો ઉપયોગ ન કરે ન કરે એટલા માટે એને બ્લોક કરી નાખો એવું જ આ પત્રમાં છે જોઈ ત્રિસા ઓઝા પત્ર લખનાર છે લેડીઝ છે એટલે આપની વિશ્વાસો આવશે તો સહીમાં તમે જુઓ એમાં આપનો જ વિશ્વાસો લખ્યો છે એરર ઓકે પણ જનરલ ચર્ચા કરેલી છે બધી ફક્ત આપણે તન જ પેરેગ્રાફની અંદર ધ્યાન રાખશું કે આવ્યા સંજોગો બને ત્યારે પત્રમાં ત્રણ પેરેગ્રાફમાં આપણે લખશું શું જોઈ કે હું છેલ્લા ત્રણ વર્ષથી આ બેંકમાં બચત ખાતા નંબર એકસો એજ ધરાવું તમામ નાણાંકીય વ્યવહાર એટીએમ કે ક્રેડિટ કાર્ડ નંબર હવે ડેબિટ એટલે કે એટીએમ નંબર એ પાજુઓ જુઓ સિત્યાસી છાસઠ બાર બત્રીસ અઠ્ઠાણું સુડતાલીસ સાડત્રીસ અઠ્યાવીસ હવે જુઓ સવર્ણ નંબર થઈ જાય છે સત્યાસી છાસઠ ચાર પછી બાદમાં શું કે બાર બત્રીસ અઠ્ઠાણું સુડતાલીસ બાર બત્રીસ અઠ્ઠાણું સુડતાલીસ ચાર ચારના ચાર કટકા પડે એટલે કે સોળ નંબર અને સાડત્રીસ અઠ્યાવીસ આ આંકડા ત્રીસા બેને ડિક્લેર કરી દીધા આ મારું એટીએમ કાર્ડ છે એટલે કે ડેબિટ કાર્ડ આ સોળ આંકડાના આ કાર્ડના નંબર છે હવે કાર્ડ કઈ જગ્યાએથી ગુમ થયું એનો ઉલ્લેખ કરો નહીં તો આપણે જે યોગ્ય વાક્ય લાગે બંધ બેસતું લાગે એ લખી નાખવાનું હવે એમ કહે કે મારી ઓફિસ થલતે જ એસ એસજી હાઈવે ઉપર આવેલી છે મારા ઘરેથી હું બીઆરટીએસમાં નિયમિત મારી ઓફિસે જાઉં એટલે કે બસ છે સિટી બસ નગર નગર બસ સેવા બીઆરટીએસ આજે સવારે એટલે કે પત્ર લખાયેલી તારીખ જુઓ ઓગણત્રીસમી ઓક્ટોબર એટલે કે ત્રિસાબેન ઓઝા જે છે એનું એટીએમ કાર્ડ ખોવાયાની જ તારીખ છે અને ખોવાયું તરત જ એને પત્ર લખ્યો જેમ ડૉક્ટર મિહિરમાં આપણે જોયું હતું ચેક ખોવાયો તરત જ બીજા દિવસે લેટર ટાઈમ સ્પેન્ડ નહીં કરવાનો એમાં જોઈ હવે એમાં કહીએ કે મેં થલતેજ ચાર રસ્તા પર આવેલ આપની બેંકના એટીએમમાંથી ત્રણ હજાર રૂપિયા ઉપાડ્યા હતા છેલ્લું ટ્રાન્ઝેક્શન એ કહી દીધું એટલે ખબર પડે કે અહીંયા સુધી મારી પાસે એટીએમ કાર્ડ હતું ત્યારબાદ ગુમ થયેલું છે ખબર પડી ગઈ કે થલતેજ સુધી તો હતું જ ત્રણ હજાર તો જ ઉપાડ્યા હોય ને બેંકમાં જઈને પછી ખબર નથી ક્યાં ગયું જોઈ અને ત્યારબાદ મારું એટીએમ કે ડેબિટ કાર્ડ નંબર ખોવાઈ ગયું છે સેમ નંબર જે સોળ આંકડાના છે એ જ પાછા બીજી વખત રિપીટ કરી રહ્યા બીજું કાંઈ નવીન નથી જેને સત્વરે બ્લોક કરવા માટે ટોલ ફ્રી નંબર ઉપર એ મેં જાણ કરી દીધી પહેલું જ કામ પત્ર તો પછી જ લખવાનો થાય કારણ કે પત્ર તો મેં કીધું બે ત્રણ દિવસે પહોંચે ત્યાં તો કોઈ વ્યક્તિના હાથમાં એ કાર્ડ આવ્યું હોય એને એનો મિસયુઝ કરી લે ને તમારા ખાતામાં જ હાઉ ઝીરો થઈ જાય તો એટલે આવી વસ્તુ બને ને કે જેમાં નાણાકીય નુકસાન થવાની બીક લાગતી હોય ને એટલે પહેલું જ કામ કરવાનું બેંકને ફોન કરી દેવાનું કે ભાઈ આ મારું આ ખોવાઈ ગયું છે ચોરાઈ ગયું છે લૂંટાઈ ગયું કે એક્સ વાય જેડ એને બ્લોક કરી દી એટલે એક જ મિનિટની અંદર બ્લોક થઈ જશે બ્લોક થઈ જાય પછી એ ખાલી કાગડીયો ગણે કાર્ડ બરાબર ગાડીના કિચનમાં કામ આવે બાકી ક્યાંય કામ ન આવે રેડી ઓકે હવે આપશ્રીને પણ વિનંતી કરું છું આવું જ મિહિર ભાઈ બન્યું હતું એને તરત ટેલિફોનિક વાત કરીને આને આમ એમ જ કીધું જાય કે તરત જ મને ખબર પડી મારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું તરત મેં બેંકના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી દીધી જોકે એ કાર્ડની પાછળ લખેલા જ હોય તમે વ્યવસ્થિત જોશો ને એટલે આજે એટીએમ કાર્ડનો કે ડેપ ક્રેડિટ કાર્ડનો પાછળનો ભાગ હોય ને એમાં એમનું લખેલું હોય કે તમને કોઈપણ શંકા જણાય એટલે તરત આ નંબર ઉપર ફોન કરવો બ્લોક કરી દેવો જોકે બેંકની એપ્લિકેશનમાં પણ એ વસ્તુ આવે ઓકે એટલે આ લેખિત વસ્તુ થઈ એટલે પુરાવો રહીએ હવે ઉપરોક્ત કાર્ડનો કોઈ વ્યક્તિ ઉપયોગ ના કરે એ માટે જરૂરી સૂચના આપી બેંકના જે તે વિભાગને આપશો જેથી હું નાણાકીય નુકસાનથી બચી શકું ખોવાઈ ગયું તો ખોવાઈ જ ગયું હવે એમાં તો કોઈ બીજો સુધારો તો થવાની શક્યતા નથી પણ નાણાકીય નુકસાન ન થાય એવું તો કરવું પડશે કે નહીં એટલે તરત બેંકના અધિકારીને કીધું કે ભાઈ બધી ઓફિસોમાં કહી દઉં કે ભાઈ આ નંબરનું કાર્ડ બ્લોક કરી દે બ્લોક થઈ ગયું એટલે પછી કોઈ વ્યક્તિ આવે તો એને પૈસા મળે નહીં કારણ કે કાર્ડ જ બંધ છે આભાર પાછો એ સાઈડ ગયો આપનો વિશ્વાસુ ત્રીસા ઓઝા ખોટી વસ્તુ છે લેડીઝ પત્ર લખે છે તો આપની વિશ્વાસુ સહી લખો ઉપર ત્રણ લીટીમાં સહી પૂરી કરી દઈ તો એ ન હાલે ઓછામાં ઓછી પાંચ લીટી સુધી તો સહી જાવી જ જોઈએ તો જ આપણો પત્ર કંઈક વ્યવસ્થિત દેખાય પાસબુકમાં ભૂલ થયેલી છે સાતમો પત્ર આપણે જોઈએ બેંકનો મોહિત પટેલ પત્ર લખનાર છે પાસબુકમાં ભૂલ થતી હોય ત્યારે આપણે શું લખશું મેઇન આપણે ત્રણ ત્રણ પેરેગ્રાફમાં જોઈશું એટલે આ અંદાજો આવે કે આવા સંજોગોનો આપણે પત્ર કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછ્યા આપણે શું કરવાનું પાસબુકમાં ભૂલ ક્યાં થાય જમાની જગ્યાએ ઉધાર થઈ જાય અથવા ઉધારની જગ્યાએ જમા જમાથી ઉધારની જગ્યાએ જમા થઈ જાય તો કોઈ બોલે નહીં કે આપણે પૈસા આવી ગયા પણ હોય એમાંથી એમને ઉડી જાય આપણે ઉપાડ્યા ના હોય તો એ મેસેજ આવી જાય તમારા ખાતામાંથી આટલા ડેબિટેડ થયા તો તો આ નાણાકીય નુકસાન જ થયું ને કા માની લ્યો કે એકસોને બારસો રૂપિયા જમા હોય એની જગ્યાએ મીંડું ઘટી જાય અથવા મીંડું વધી જાય એટલે કે બાર હજાર બની જાય તો લોચો પડે શરત ચૂકથી જમાની જગ્યાએ ઉધાર થાય ઉધારની જગ્યાએ જમા થાય આંકડામાં ફેરફાર થાય કેવી રીતના અહીંયા તો બારસો કીધા એટલે મીંડામાં લોચા પડે પણ માનો કે તેર હજાર સાતસો પચાસ અહીંયા સત્તર હજાર ત્રણસો પચાસ થઈ જાય ખાલી આંકડા બે જ બદલે તગડો ને સાતડો સાતડો ને તગડો હવે પાસબુકનો લેટર છે એટલે આપણે જોવું કે પાસબુકમાં ભૂલ કોણ કરે પાસબુક આપણે તો છાપતા નથી જૂના સમયમાં પાસબુક હેન્ડ પેનથી લખવામાં આવતી હવે પ્રિન્ટર જ છે અને એના મશીન આવી ગયા કે ભાઈ પાસબુક તમે મશીનમાં એન્ટર કરી દો એટલે એ અપડેટ થઈને બહાર આવતી રહે ઓકે જનરલ વસ્તુ છે મેઇન વસ્તુ પર આપણે જઈ છેલ્લે અપાયેલા સ્ટેટમેન્ટ એટલે એપ્રિલથી જૂન જો અહીંયા સમયગાળો છે ત્રણ મહિનાનો એપ્રિલ મે જૂન બેંક તમને લેટર ઘરે આપતી છે ત્રણ ત્રણ મહિનાના હશે આવા ચાર કટકા પડે આખા વર્ષમાં ચાર તેરી બાર એટલે એપ્રિલ સત્તરથી જૂન સત્તરમાં નાણાકીય લેવડ દેવલમાં ભૂલ છે ભૂલ કઈ તારીખ સોળ એપ્રિલના રોજ કારણ કે અહીંયા એપ્રિલકીય એટલે પંદરમી જુલાઈએ પત્ર લખાઈએ સત્તર હજાર જમાવા બદલા બતાવવાના બદલે સરદ ચૂકતી ઉધાર થઈ ગયા જેમ મેં કીધું હતું એમ જમાની જગ્યાએ ઉધાર એટલે નુકસાની કેવડી ગઈ સત્તર હજાર આપણા ખાતામાં જમા થાય એટલે સત્તર હજાર આપણા ખાતામાં વધે એની જગ્યાએ ઉધાર થયા એટલે સત્તર હજાર જે આપણા જૂના પૈસા પડ્યા હોય એમાંથી નહીં સત્તર હજાર બાદ થઈ જાય એટલે સત્તર ગુણ્યા બે ચોત્રીસ હજારને નુકસાની જાય બરાબર માની લ્યો કે મારા ખાતામાં પંદર હજાર રૂપિયા પડે હવે હું દસ હજાર રૂપિયા જમા કરાવું બેંકે જઈને તો મારી બેલેન્સ પચીસ હજાર થવી જોઈ ને પણ બેંકની કોક ભૂલ થઈ ગઈ એને દસ હજાર જમા કરાવવા બધા બદલે ઉધાર કહે ઉધાર કર્યા એટલે પંદર હજાર હતા એમાંથી દસ હજાર ઓછા થયા ઉધાર એને જ કહેવાય ને ડેબિટ એટલે પાંચ હજાર રૂપિયા જ મારું બેલેન્સ રહેશે ક્યાં પચીસ હજાર ક્યાં પાંચ હજાર પચીસ માંથી પાંચ હજારમાં ગઈ એમાં એ સત્તર હજારની ભૂલ ચોત્રીસ હજારમાં ગઈ આ બેંકની ભૂલ છે અને એ મશીનની હોઈ શકે અથવા ટાઈપિંગ વખતે કોઈ એરર હોય ઓકે જે હોય તે અમારી ગણતરી પ્રમાણે ઓગણીસો છપ્પન વ્યાજની રકમ થાવી જોઈએ એની જગ્યાએ સોળસો ને બાવીસ કારણ કે કપાણા એટલે વ્યાજી ઓછું જ મળે ને ઉપરોક્ત બંને બાબતની ચકાસણી કરી અને સુધારેલું સ્ટેટમેન્ટ મોકલવા વિનંતી છે હવે જુઓ અહીંયા બીડાણી એવું એટલે પાસબુકની ઝેરોક્ષ મોકલી કે તમે જોઈ લ્યો હું કવેના ઉપર માનોમાં સાચું છે તો જુઓ તો એ આભાર વ્યક્ત કર્યો બેંકને ભૂલ છે છતાંય રેડી આપનો વિશ્વાસ શું મોહિત પટેલ કરીને બિડાણ કરીને જો આપ્યું છે સ્ટેટમેન્ટની નકલ ઓકે સરસ હવે આને એક વસ્તુ કીધી કે બે બાબત ઉપર ધ્યાન આપો બે બાબત કઈ એક તો આજે સત્તર હજારને ઊંધી એન્ટ્રી કરી જમા કરવા બદલે ઉધાર થઈ ગયા હાલો કાંઈ વાંધો નહીં એક ભૂલ માફ બીજી ભૂલ ક્યાં થઈ કારણ કે સત્તર હજારનું વ્યાજ જ ઓછું મળી ગયું તમને જમા થવા જોઈએ એની જગ્યાએ ઉધાર થઈ ગયા એટલે ચોત્રીસ હજારનો ગેપ પડ્યો તો અહીંયા વ્યાજની રકમ ઓછી મળી એક તો સત્તર હજાર તો ગયા જ ચોત્રીસ હજારની નુકસાની છે પ્લસ વ્યાજની નુકસાની ઓગણીસો છપ્પનનું વ્યાજ મળવું જોઈએ એની જગ્યાએ સોળસો ને બાવીસ મળ્યું એનો ડિફરન્સ તમે જુઓ છે રેડી